હિંમતનગરના બહુમાળી ભવનમાં છાટકા બનેલા કર્મચારીઓ અધિકારીઓ નોકરીમાંથી અનિયમિત રહી ગુલ્લી મારવાનું શરૂ કરી દીધું છે. કર્મચારીઓ તો 12 વાગ્યા પછી જ ઓફિસમાં આવી રહ્યા છે, તો કેટલાક કર્મચારીઓ નામ ખાતર આવતા હોય તેવી રીતે વર્તી રહ્યા છે. અરજદારો રાહ જોતા હોય છે, ખુરશીઓ ખાલી દેખાતી હોય છે અને કર્મચારીઓ ક્રિકેટ રમતા હોય છે. પોતાની જ મસ્તીમાં રહેતા કર્મચારીઓ મન ફાવે તેમ કચેરીમાં આવી રહ્યા છે. આ જ મુદ્દે વધુ ચર્ચા કરીશું, એ પહેલા નજર કરીશું અહેવાલ પર. સરકાર કર્મચારીઓને હજારો રૂપિયાનો પગાર ચૂકવતી હોય છે, જેનું કારણ છે કે અરજદારોની રજૂઆતનું નિરાકરણ અને વહીવટી કામગીરી યોગ્ય રીતે થઈ શકે. પરંતુ 8 કલાકની નોકરી કરવામાં પણ કર્મચારીઓને જોર આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓએ ચાલુ નોકરીમાંથી ગુલ્લી મારવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કચેરીમાં તમે તમારું કામ કરાવવા માટે જાઓ ત્યારે કચેરીમાં સાહેબ દેખાતા નથી અને માત્ર ખાલી ખુરશીઓ દેખાય છે. સામાન્ય રીતે સરકારી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓનો આવવાનો સમય 11 વાગ્યાનો હોય, પરંતુ હિંમતનગરના બહુમાળી ભવનમાં છાટકા બનેલા કર્મચારીઓ અધિકારીઓ એ નોકરીમાંથી અનિયમિત રહે છે. ગુલ્લી મારવાનું હવે એમણે શરૂ કરી દીધું છે. કર્મચારીઓ તો 12 વાગ્યા પછી જ ઓફિસમાં આવી રહ્યા છે, તો કેટલાક કર્મચારીઓ તો ખાલી નામ ખાતર કચેરી આવતા હોય એવું પણ જોવા મળે છે. અને વાત જો ઉચ્ચ અધિકારીની કરીએ તો 3 થી 4 જિલ્લાનો જેમના પર ચાર્જ હોય છે પણ પૂછવા વાળું કોઈ જ નથી. પછી તો બેફામ બનેલા કર્મચારીઓ મન ફાવે તેમ વર્તી રહ્યા છે. અરજદારો જ્યારે પોતાના કામ માટે સવારથી કચેરીમાં આવી જતા હોય છે એ જ આશા સાથે કે આજે એમનું કામ પૂરું થશે, પરંતુ પોતાની મસ્તીમાં રહેતા કર્મચારીઓ મન ફાવે તેમ કચેરીમાં આવી રહ્યા છે અને જેના કારણે અરજદારોને વારંવાર રોજે રોજ ધક્કા ખાવા છતાં પણ એમનું કામ ક્યારે થશે એ નક્કી હોતું જ નથી. અરજદારોની હાલત જાય તો જાય કહાં જેવી થઈ ગઈ છે. સરકારી ઓફિસમાં કર્મચારીઓને આવવાનો ટાઈમ 11 વાગ્યાનો હોય છે અને છૂટવાનો ટાઈમ સાંજે 6 વાગ્યો હોય છે. 11 વાગી ચૂક્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા બહુમારી બિલ્ડિંગમાં આપણે ઊભા છીએ, આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીમાં, જ્યાં હજુ સુધી કર્મચારીઓ ઓફિસમાં આવ્યા નથી. કર્મચારીઓ અનિયમિત છે કહેવાવાળું કોઈ નથી. અહીંયા અરજદારો જે આવતા હોય છે, કર્મચારીઓ ન હોવાના કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. સવારથી જ કામ લઈને અરજદારો આવતા હોય છે, પરંતુ કર્મચારીઓ ન હોવાના કારણે અરજદારોને પાછું જવું પડે છે. કર્મચારીઓ અનિયમિત બની ગયા છે. મુખ્ય અધિકારી પણ 3-3 જિલ્લાનો ચાર્જ હોવાથી ઓફિસમાં આવતા નથી, જેના કારણે કર્મચારીઓ જે છે તે છાટકા બની ગયા છે ને ઓફિસમાં આવતા નથી. વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત અનેક વિસ્તારોના અરજદારો અહીંયા આવતા હોય છે, પરંતુ કચેરીમાં હજુ સુધી કર્મચારી કોઈ આવ્યા નથી, અધિકારી કોઈ આવ્યા નથી, જેના કારણે અરજદારોને છે જે ભારે હાલાકી પડી રહી છે. સરકાર એક બાજુ આ કર્મચારીઓને હજારો રૂપિયામાં વેતન આપતું હોય છે, પરંતુ એ વેતનના બદલામાં કર્મચારીઓ અનિયમિતતા દાખવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા આવા કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. હું 15 દિવસથી આવું છું, કરણપુર ગામથી આવું છું, અને 15 દિવસ પેટ્રોલ અને ખર્ચો એ વધ્યા જ કરે છે અને અહીંયા કર્મચારીઓ કોઈ મળતા નથી અને સાહેબ પણ મળતા નથી. સાબરકાંઠા જિલ્લાની બહુમાળી કચેરી એટલે કે આ જે 8 તાલુકા છે, 8 તાલુકાની મેઇન કચેરી કહેવાય છે, ત્યાં કંઈ પણ કામ જો પડતું હોય, માની લો કે આદિજાતિની કચેરી છે, બીજી ખેતીવાડીની કચેરીઓ છે, હવે ત્યાં અમે જનરલી 10:30 થી ઓફિસ ઓપન થઈ જવી જોઈએ, તો અમે 11 વાગ્યા સુધી જઈએ તો કર્મચારીઓ મળતા નથી. ત્યાં પૂછીએ તો તે લોકોને એવું કહેવામાં આવે છે કે સાહેબ ફિલ્ડમાં છે, આમ છે ને તેમ છે. એટલે ખરેખર જો આ તપાસ કરવામાં આવે તો કર્મચારીઓ સવારે આવતા જ નથી અને જાણે કે ગવર્મેન્ટ નોકરી એ લોકો લઈ અને આલિશાન નોકરી આવીને 11 વાગ્યા પછી જે લોકો 12 વાગ્યા પછી જ જોવા મળતા હોય છે. એટલે અમને મેઇન તો અમારું એ છે કે 11-12 વાગે સુધી તે લોકો આવતા જ નથી, પછી બપોરે એ લોકો આવે તો પછી એ લોકોનો રિસેસનો ટાઈમ પડી જાય છે. એટલે મારું કામ જે હોય છે સવારમાં મારું કામ અટકી જાય છે. હવે પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એવું આખા દિવસની એક રજા મૂકી અને ત્યાં આવવું પડે છે કામકાજથી. હવે જો અમે 10:30 આવીએ અને અમારું કામ પહેલાં જ પતી જાય એવી આશા રાખીએ છીએ અને કચેરીઓમાં લગભગ મોટા ભાગે 11:30 કર્મચારીઓ જોવા જ નથી મળતા. અવારનવાર કર્મચારીઓ એ પોતાની સામે અન્યાય થાય અથવા પોતાના હકો માટે એ હડતાલ પર ઉતરી જતા હોય છે, પરંતુ અહીં રજૂઆત માટે અરજદારો જ્યારે એ જ કર્મચારીઓ પાસે ધક્કા ખાઈ રહ્યા હોય ત્યારે અરજદારો પણ આ કર્મચારીઓની લાલિયાવાડી સામે હડતાલ પર ઉતરે તો નવાઈ નહીં.
અરજદારોને રજૂઆત માટે ટેબલે ટેબલ ફરવું પડે છે અને છેલ્લે તો જવાબ મળે છે કે સાહેબ બહાર છે. બહુમાળી ભવનમાં આવેલ રજીસ્ટર્ડ કચેરીના મુખ્ય અધિકારીને 7 જિલ્લાનું ચાર્જ છે. આદિજાતિ વિકાસ શાખાના અધિકારીને 3 જિલ્લાનો ચાર્જ છે તો તોલ માપ વિભાગના અધિકારીને 2 જિલ્લાનો ચાર્જ છે, છતાં કર્મચારીઓ એક કચેરીમાં દેખાતા જ નથી. અમે 2-3 દિવસથી વહેલા સવારે કલેક્ટર કચેરી આવીને બેસી રહીએ છીએ, બરાબર. અને જે સાહેબનું અમારે કામ હોય, એક સાહેબને અમે રૂમ ચેમ્બરમાં જઈએ તો એ ચેમ્બરે ખુરશીઓ ખાલી પડતી હોય છે. તો હાલ તો જે અમારા કામ હોય ને એ કામ તો અમારા થતા નથી, અને વારંવાર આજે આવું કાલે આવું એમ કરીને અમારા દિવસો બગડે છે, અમારું કામ ખોટી થાય છે. એક તો આવા વેરાસરથી ટાઈમસર સાહેબો એની ટેબલ ઉપર આવતા હોય તો અમારા કામનું નિવેડો આવે. એક બાજુ સરકાર દ્વારા ગુજરાતને ગતિશીલ માનવામાં આવી રહ્યું છે, પરંતુ ચાર્જથી ચાલતી કચેરીઓમાં ગતિ તો ઠીક, કચેરી ચાલતી પણ દેખાતી નથી. લોકોને એમના પ્રશ્નોનું સમાધાન મળે, લોકોને વારંવાર ધક્કા ખાવા ના પડે એ રીતે સરળતાથી કામની આશા હોય. પણ વર્ષોથી જે સરકારી કામ એટલે ઢીલું કામ આજે છાપ પડી છે એ વાત ફરી સાચી સાબિત થતી જોવા મળે છે. અને આ વાત માત્ર બહુમાળી ભવનની નથી, જિલ્લા પંચાયતમાં તો ચાલુ નોકરી કર્મચારી જિલ્લા પંચાયતના ભવનમાં ક્રિકેટ રમતા જોવા મળે છે. અરજદારો એ કચેરીમાં આવે છે અને સાહેબ નથીનો અવાજ સાંભળી પરત જતા રહે છે. સરકારી કચેરીઓમાં એવું લાગે કે જાણે કોઈને કામ કરવાની ઈચ્છા જ નથી. અધિકારીઓ દ્વારા મુલાકાતનો સમય એ ઓફિસ બહાર પ્લેટ પર લખવામાં તો આવ્યો છે, પણ એ સમયમાં સાહેબ પોતાની ઓફિસમાં હોતા જ નથી. શું આ રીતે ગુજરાત ગતિશીલ બનશે? સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભવનમાં ચાલુ ફરજે કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ચાલુ ફરજના સમયે આ કર્મચારીઓ ક્રિકેટ રમી રહ્યા હતા. જો અરજદારો ઓફિસમાં જાય તો કર્મચારીઓ દ્વારા અરજદારોને એ જ જવાબ આપવામાં આવે છે કે સાહેબ નથી, પરંતુ સાહેબ તો હાલ ક્રિકેટ રમી રહ્યા છે. આપણે જિલ્લાની મુખ્ય કચેરીના વડા જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ મોબાઈલ ફોન ઉઠાવ્યો ન હતો અને તેમની ઓફિસમાં આવ્યા. આજે સોમવાર ખાસ કરીને મુલાકાતીઓ માટેનો દિવસ હોય છે, પરંતુ આજે મુલાકાતના સોમવારના દિવસે જ પણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ઓફિસમાં પણ હાજર નથી. સોમવારે ખાસ કરીને સોમવાર અને ગુરુવાર મુલાકાતીઓ માટે ફાળવેલા હોય છે. રાજ્ય સરકારે પરિપત્ર કરી અને આની જાહેરાત પણ કરી હતી, પરંતુ રાજ્ય સરકારના આદેશનો પણ અહીંયા અનાદર જોવા મળી રહ્યો છે અને જિલ્લા વિકાસ અધિકારી હાલ સંપર્ક બહાર હોય તેવું લાગી રહ્યું છે. સવાલના જવાબ માટે અધિકારીઓ પાસે જઈએ તો બાઈટ આપવાની અમારી ઓથોરિટી નથી, તેમ કહી અધિકારીઓ પણ સિસ્ટમના બચાવમાં આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.